नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु स्वागत छे अमारी YouTube चैनल आइडियल इंस्टिट्यूट नी अंदर। हूँ छू धवल भीमजियाणी, आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 विज्ञान विषयनु चैप्टर नंबर 10 प्रकाश परावर्तन अने वक्रीभवन अने ए चैप्टरना पार्ट 2 एटले के वक्रीभवनो टॉपिक लेंसनो सूत्र भणवा जई रह्या छीए। मित्रों, लेंसनो सूत्र जे छे ते आगळ तमने वक्रीभवन संबंधित घणा बधा दाखलाओ सॉल्व करवा माटे मददरूप थशे। तो चालो जोईए लेंसनो सूत्र। सौथी पहेला लेंसनो सूत्र छे शुं, कया लेंस ने लागू पड़े? तो के एवो लेंस के जे पातळो छे अने नाना मुखवाळो लेंस छे। हवे पहेला तो आ बे शब्दोनी पूरी समजूती आपणने होवी जोईए। पातळो लेंस कोने कहेवाय અને નાના મુખવાળો લેન્સ કોને કહેવાય? તો મિત્રો, ધારો કે અહીંયા હું એક બહિર્ગો લેન્સ છે દોરું છું, અને આ બહિર્ગો લેન્સ માટે જે કેન્દ્ર લંબાઈના મૂલ્યો છે અને વક્રતા ત્રિજ્યાઓના જે મૂલ્યો છે એ લેન્સની જાડાઈ કરતાં ખૂબ વધારે હોય। હવે જે લેન્સની જાડાઈ છે તમે જુઓ છો આટલી છે, અને એની સાપેક્ષે કેન્દ્ર લંબાઈના મૂલ્યો અને વક્રતા ત્રિજ્યાના મૂલ્યો ખૂબ મોટા છે, તો આવા લેન્સને આપણે શું કહીએ છીએ? પાતળો લેન્સ। ધ્યાન આપો, જે લેન્સની બે વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર, જુઓ આ પહેલી વક્ર સપાટી, આ બીજી વક્ર સપાટી, બંને વચ્ચેનું અંતર એટલે શોર્ટમાં તેની જાડાઈ એ યુ વી અને આરની સરખામણીમાં ઘણી નાની હોય, એટલે કે આ જાડાઈ છે તે વક્રતા ત્રિજ્યા, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર તેમજ કેન્દ્ર લંબાઈની સાપેક્ષે ખૂબ નાની હોય તેને આપણે પાતળો લેન્સ કહીએ છીએ। હવે આને પાછો પાતળો લેન્સ ન કહી શકાય। તમે જુઓ તો આ લેન્સ છે, અને એના માટે ધારો કે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આટલું છે, તો આ જાડાઈ છે તે કેન્દ્ર લંબાઈની સરખામણીમાં ઘણી ગણી શકાય તેવી છે, અવગણ્ય નથી, બરાબર, નોંધનીય જાડાઈ છે। તો આને પછી પાતળો લેન્સ કહી શકાતો નથી। પાતળો લેન્સ કોને કહેશું? તો કે જે લેન્સમાં યુ વી અને આરની સરખામણીમાં લેન્સની બે વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય તેને પાતળો લેન્સ કહેવામાં આવે છે। ત્યારબાદ નાના મુખવાળો લેન્સ। પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્લિયર હોવું જોઈએ કે લેન્સનું મુખ કોને કહેવાય। તો આપણે જે લેન્સ જોઈએ છીએ આ એનો સાઈડ વ્યૂ છે, પરંતુ જો આ લેન્સને તમે આ રીતે જોશો, તમે એનો ફ્રન્ટ વ્યૂ જોશો, તો લેન્સ તમને આ પ્રકારનો દેખાશે। અને લેન્સની જે વર્તુળાકાર કિનારી છે તેના વ્યાસને આપણે લેન્સનું મુખ કહીએ છીએ। તો નાના મુખવાળો લેન્સ કોને કહેવો? તો કે જે લેન્સનું મુખ, એટલે કે જે લેન્સની વર્તુળાકાર કિનારીનો વ્યાસ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણી નાની હોય, એટલે કે વક્રતા ત્રિજ્યા જે આરનું મૂલ્ય છે, જે આપણે અહીંયા ઓ થી 2F1 વચ્ચેનું મૂલ્ય માપીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા। તો વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે આ જે ધારનો વ્યાસ છે એ નાનો હોય તો તેને નાના મુખવાળો લેન્સ કહેવામાં આવે છે। આપણી પાસે જે લેન્સ છે એ લેન્સ માટે જો હું અંતરો દર્શાવું તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા થશે। હવે વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે જો આ અંતર નાનું હોય, એટલે કે વર્તુળાકાર કિનારીનો વ્યાસ નાનો હોય, તો તેને શું કહેવાય છે? નાના મુખવાળો લેન્સ કહેવામાં આવે છે। તો આપણે બે વસ્તુ સમજ્યા કે પાતળો લેન્સ કોને કહેવાય અને નાના મુખવાળો લેન્સ કોને કહેવાય। તો પાતળો લેન્સ કોને કીધો? તો કે જે લેન્સની બે વક્ર સપાટીઓ વચ્ચેનું માપ, એટલે એની જાડાઈ, તે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા એટલે કે કેન્દ્ર લંબાઈ જો આપણે ગણવું હોય તો ગણી શકીએ, એમના કરતાં ખૂબ નાની હોય તો આપણે તે લેન્સને પાતળો લેન્સ કહી શકીએ છીએ। હવે નાના મુખવાળો લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સનું મુખ તેની વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ નાનું હોય તેવા લેન્સને આપણે નાના મુખવાળો લેન્સ કહીએ છીએ। તો
આ બંને વસ્તુઓ છે એ આપણે સમજવી જરૂરી હતી, કારણ કે અહીંયા જે વ્યાખ્યા છે ને શરૂઆતમાં જ કીધું છે કે પાતળો અને નાના મુખવાળો લેન્સ. ઓકે, તો પાતળા અને નાના મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અરીસાનું સૂત્ર જે ભણાવવામાં આવ્યું હતું એ કંઈક આવું હતું, એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. હવે આ સૂત્રમાં અને લેન્સના સૂત્રમાં શું ફેર છે? તો કે અહીંયા જે નિશાની દેખાય છે તે એક નિશાનીનો જ ફેર છે. અરીસાનું સૂત્ર છે એમાં વચ્ચે પ્લસ આવે છે, લેન્સના સૂત્રમાં તમે જુઓ તો વચ્ચે નિશાની કઈ આવે છે? માઇનસ આવે છે. આટલો જ ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ નથી. અરીસાનું સૂત્ર આવું કંઈક હતું, એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ, જ્યારે લેન્સનું સૂત્ર છે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. બરાબર છે, તો આટલો જ ડિફરન્સ છે. તો લેન્સનું સૂત્ર છે એનું સમીકરણ તમે ખાસ યાદ રાખજો, દાખલાઓમાં ખૂબ ઉપયોગી બનશે. હવે આ જે લેન્સનું સૂત્ર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સ માટે વાપરી શકાય. વસ્તુને લેન્સની સામે ગમે તેટલા અંતરે મૂકેલી હોય આ સૂત્ર છે તે એપ્લિકેબલ છે, ઉપયોગમાં લઈ શકાય છે. તો આ છે મિત્રો લેન્સનું સૂત્ર. ફરી વખત, લેન્સનું સૂત્ર કોને કહીશું? તો કે પાતળા અને નાના મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. લેન્સના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ શું છે? એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. તો વિદ્યાર્થી મિત્રો, લેન્સના સૂત્રમાં માત્ર આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આવજો.